જૂનાગઢ કંસારા સમાજ દ્વારા ગાંધીનગર મુકામે કંસારા સમાજની અનામત કેટેગરીમાં સમાવેશ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું. કંસારા સમાજ વિશ્વકર્માજીના પાંચ પુત્રમાંનો એક છે, જ્યારે વિશ્વકર્માજીના ત્રણ પુત્રોનો સમાજ ગુજરાત સરકારમાં અનામતમાં હોય અને અન્ન સમાજની દ્રષ્ટિએ કંસારા સમાજ 0.12% જેટલો હોય, પૂરા ગુજરાત કંસારા સમાજના લગભગ 60,000 લોકો જ વસવાટ કરે છે. આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે પછાત હોય, ધંધો પણ વાસણ ઘડતરનો હોય, ત્યારે આજ રોજ સૌરાષ્ટ્ર પ્રાંતના અને અમદાવાદ ગાંધીનગર વિરમગામથી કંસારા સમાજના અનેક આગેવાનોએ ગાંધીનગર ખાતે ન્યાય અધિકારકતા વિભાગના અગ્રસચિવને આવેદનપત્ર પાઠવી કંસારા સમાજને સરકાર દ્વારા અનામત કેટેગરીમાં સમાવેશ કરે તેવી માંગણી કરી હતી. આ કાર્યમાં જૂનાગઢ કંસારા સમાજના પ્રમુખ પરેશભાઈ કે બુદ્ધભટ્ટી, કેશોદ કંસારા સમાજના પ્રમુખ રૂપેશભાઈ પરમાર, જામનગર કંસારા સમાજના પ્રમુખ રમેશભાઈ બારમેડા, અમદાવાદ કંસારા સમાજના પ્રમુખ સુરેશભાઈ તેમજ ઘનશ્યામભાઈ મહેશભાઈ, મધુભાઈ ચેતનભાઈ કરશનભાઈ તેમજ અન્ય જ્ઞાતિજનો હાજર રહ્યા હતા. ઘનશ્યામભાઈ સોલંકી આજરોજ કંસારા સમાજના આગેવાનો, દરેક અલગ અલગ ગામના આગેવાનો ગાંધીનગર મુકામે શ્રી કેજી વણઝારા સાહેબ, અધિક સચિવ શ્રી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સમક્ષ રજૂઆત કરવા આવ્યા. તેઓ શ્રીએ સારી રીતે સાંભળ્યા હતા. પણ આપણી જ્ઞાતિને 1997થી જ્ઞાતિના આગેવાનો દ્વારા, જ્ઞાતિના મંડળો દ્વારા અનેક પંચો સમક્ષ રજૂઆતો કરેલી છે. છેલ્લા 20 વર્ષથી આ રજૂઆતો ચાલે છે. અનામત વર્ગમાં કંસારા જ્ઞાતિનો સમાવેશ કરવો, અલ્પસંખ્યક જ્ઞાતિ છે, બહુ સંખ્યા ઓછી છે, આપણી શૈક્ષણિક રીતે પછાત છીએ અને નબળા છીએ. આ માટે અગાઉ ઘણા પંચો રજૂ, પણ હજુ પણ આપણે પંચ સમક્ષ રજૂઆત કરવી ઓ એક આજે અમે નિર્ણય લેવામાં આવ્યો છે બધા વતી. અને આ નિર્ણય લેતા પહેલાં થોડોક હજુ પણ આગળ વધશું એવું અમે વિચારીએ છીએ. અને ભવિષ્યમાં આપણા તમામ આગેવાનો એક સાથે મળી અને જો પંચ સમક્ષ જોરદાર રજૂઆત કરશે તો મને નથી લાગતું કે આ સરકાર ઝડપથી નિર્ણય આપે. પણ આપણે આપણા તરફ આપણે સકારાત્મક નિર્ણયો આવે એવી આપણે સરકારને વિનંતી કરી અને ઝડપથી કામ થાય એવી હું આશા રાખું છું. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.